नमस्कार विद्यार्थी मित्रों, हूँ दिलीप भाई चावड़ा, अफसर वेणु रसायन विज्ञान विडियो लेक्चर सीरीज की अंदर हार्दिक स्वागत करूँ छूँ। आज आप धोरण 12 चैप्टर नंबर 9 सवर्ग संयोजनों में समघटकता की बातों एम दौर आग वधारवो छे, तो चलो आज क्लास शुरू करिए। बीजू छे तो के बंधारणीय समघटकता। बराबर छे, आज अवकाशीय समघटकता छे એમના પાછા બે પ્રકાર પડે છે, એ બે પ્રકાર વિશે આપણે વાત થોડી કરી હતી। એમાં પહેલી વાત થઈ હતી ભૌમિતિક સમઘટકતા, અને બીજી સમઘટકતાનો પ્રકાર છે અવકાશીય સમઘટકતા, સોરી પ્રકાશીય સમઘટકતા। અવકાશીય એવું ન કહી શકાય, પણ પ્રકાશીય સમઘટક। આ ભૌમિતિક સમઘટકતા છે એમના આ મુખ્ય પ્રકાર બે છે। બરાબર છે, કયા બે મુખ્ય પ્રકાર? તો કે એક સી સમઘટકતા અને ટ્રાન્સ સમઘટકતા। પણ એમના કેટલાક સ્વરૂપોની વાત કરી હતી આપણે, બરાબર છે, એમ એક્સ ટુ એલ ટુ પ્રકારનું સ્વરૂપ છે ભૌમિતિક સમઘટકતા દર્શાવે। ત્યાર પછી આપણે જોયું હતું એમ એ બી એક્સ એલ પ્રકારનું સ્વરૂપ હોય તો પણ એ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે। ત્યાર પછી આપણે ત્રીજી વાત કરી હતી આ જે છે, બરાબર છે, એમાં આ લિગેન્ડ છે એમની સંખ્યા 4 છે, એટલે કે સવર્ગાંક કેટલો છે? સવર્ગાંક 4 હોય એવા બે સ્વરૂપ છે સી સ્ટાન્સ સમઘટકતા દર્શાવે। ત્યાર પછી આપણે જોયું હતું એમ એક્સ ટુ એલ ફોર પ્રકારનું બંધારણ, એ પણ ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે। ત્યાર પછી આપણે જોયું હતું એમ એક્સ ટુ એલ એલ ટ્વાઇસ પ્રકારનું બંધારણ, એ પણ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે। ત્યાર પછી પાંચમું બંધારણ આપણે જોયું હતું એમ એ થ્રી બી થ્રી પ્રકારનું બંધારણ, એ પણ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે। અહીંયા દરેકના સવર્ગાંક ની વાત કરીએ તો અહીંયા સવર્ગાંકની સંખ્યા 6 હોય એવા ત્રણ બંધારણો છે જે ભૌમિતિક સમઘટકતા દર્શાવશે। ત્યાર પછી આજે જે આપણે જેમના વિશે ડિટેલમાં વાત કરવાની છે એ છે પ્રકાશીય સમઘટકતા। બરાબર છે, એ પ્રકાશીય સમઘટકતા વિશે આજે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ। તો કઈ રીતે પ્રકાશીય સમઘટકતાને આપણે સમજીશું એમની વાત કરીશું। આ બંધારણીય સમઘટકતા છે એમને આપણે એક બાજુ રાખી દઈએ। આજે આપણે અવકાશીય સમઘટકતાનો બીજો પ્રકાર પ્રકાશીય સમઘટકતા વિશે ડિટેલમાં વાત કરવાના છીએ। તો આ એમનો બીજો પ્રકાર જેને આપણે કહેશું પ્રકાશીય સમઘટકતા। આ પ્રકાશીય સમઘટકતા છે એ એમના વિશેની કેટલીક ખાસિયતોને વાત કરીએ તો, પહેલું, આ જે પ્રકાશી સમઘટકો છે એ આરસી પ્રતિબિંબ આરસી પ્રતિબિંબો પ્રકારના હોય છે। આરસી પ્રતિબિંબો પ્રકારના એટલે કે આરસી એટલે અરીસો, અરીસામાં આપણે જે રીતે જોઈએ અને એનું પ્રતિબિંબ સામે જોવા મળે એ પ્રકારના અહીંયા સમઘટકો જોવા મળે છે। ત્યાર પછી બીજી વાત અગત્યની એ છે કે આ પ્રતિબિંબો છે એ અધ્યારોપિત કરી શકાતા નથી, અધ્યારોપિત નથી કરી શકાતા, મતલબ કે કેવા છે? તો કે એ કિરાલ છે, જે પદાર્થો એકબીજામાં અધ્યારોપિત ન કરી શકે
જે પદાર્થ અને એનું પ્રતિબિંબ બંને એકબીજા સાથે અધ્યારોપિત કરી શકાય નહીં એ કિરાલ પદાર્થો કહેવાય. તો અહીંયા કિરાલ સમઘટકો હશે. બરાબર છે. ચોથી વાત, બરાબર છે, આમનું એક નામ છે પ્રતિબિંબી. પ્રતિબિંબી સમઘટકો, પ્રતિબિંબી સમઘટકો. તો આ જે પ્રકાશી સમઘટકો છે એમને પ્રતિબિંબી સમઘટકો એટલે કે અંગ્રેજીમાં ઇનાન્શિયોમર્સ કહેવામાં આવે છે. ઘણી વાર પ્રતિબિંબી સમઘટકો એવું ન લખે, ઇનાન્શિયોમર એવો શબ્દ છે એ વાપરે અંગ્રેજી શબ્દ. તો ખાસ પરિચયમાં લેવાનું ઇનાન્શિયોમર શબ્દ વધારે ઉપયોગમાં લેવામાં આવે છે પ્રતિબિંબી સમઘટકોની જગ્યાએ. બરાબર છે. તો આ ચાર બાબતો યાદ રાખશું. પ્રકાશી સમઘટકો હોય, પ્રકાશી સમઘટકો તો એવાય આરસી પ્રતિબિંબો તરીકે ઓળખાય. ત્યાર પછી આપણે એવું કહી શકીએ કે એકબીજામાં અધ્યારોપિત નથી થતા અને માટે એ કેવા છે, તો કે કિરાલ સમઘટકો છે. આમાં બીજું એક નામ છે, શું છે, પ્રતિબિંબી સમઘટકો, જેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે, ઇનાન્શિયોમર્સ. પ્રકાશી સમઘટકો હોય છે કેટલા પ્રકારના, તો આપણે વાત કરી પ્રકાશીય સમઘટકો કેટલા પ્રકારના પ્રાપ્ત થાય છે, તો કે બે પ્રકારના હોય છે. બરોબર છે. કયા બે પ્રકાર એમના વિશે વાત કરીએ તો એક છે દક્ષિણ ભ્રમણીય અને બીજું છે વામ ભ્રમણી. બરાબર છે. દક્ષિણ ભ્રમણીય એમને ડી અથવા તો ડેક્સ્ટ્રો, ડી અથવા તો ડેક્સ્ટ્રો કહેવામાં આવે. વામ ભ્રમણીને એલ અથવા તો એને કહેવામાં આવે છે લીવો. શું કહેવામાં આવે છે, લીવો. આ ડી ડેક્સ્ટ્રો અથવા તો એને ગજી પ્લસ સંકેતથી દર્શાવવામાં આવે. કયા સંકેતથી, પ્લસ સંકેત. અને વામ ભ્રમણીને એલ લીવો ઉપરાંત માઇનસ સંકેતથી દર્શાવવામાં આવે છે. આ પ્રકાશી સમઘટકોમાં એક ખાસ પ્રકારની વિશેષતા જોવા મળે છે. બરાબર છે. પ્રકાશી સમઘટકો છે એ ધ્રુવીભૂત પ્રકાશને જ્યારે પોલારીમીટર નામના સાધનમાંથી પ્રસાર કરવામાં આવે ત્યારે જો ડાબી બાજુનું ભ્રમણ દર્શાવે, ડાબી બાજુના ભ્રમણ દર્શાવતા પદાર્થને શું કહેવામાં આવશે, દક્ષિણ ભ્રમણીય કહેવામાં આવશે. અને એ જો પોલારીમીટરમાંથી પ્રકાશ આપાત કરવામાં આવે અને જમણી બાજુ ભ્રમણ દર્શાવે તો એ જમણી બાજુના ભ્રમણને વામ ભ્રમણીય લીવો પદાર્થ કહેવામાં આવે છે. સામાન્ય રીતે સૈદ્ધાંતિક રીતે દક્ષિણ ભ્રમણીય પદાર્થ છે કે વામ ભ્રમણીય પદાર્થ છે એ ઓળખી શકાતો નથી. એ જે ધ્રુવીભૂત પ્રકાશ છે એમને પોલારીમીટર નામના સાધનમાંથી પસાર કરવામાં આવે અને ડાબી બાજુનું ભ્રમણ દર્શાવે તો દક્ષિણ ભ્રમણી, જમણી બાજુનું ભ્રમણ દર્શાવે તો એ વામ ભ્રમણીય પદાર્થ થશે. આ ખાસ એક માહિતી આપણે એ પણ યાદ રાખશું કે ભાઈ પ્રકાશી સમઘટકો છે એમના મુખ્ય બે પ્રકાર છે, દક્ષિણ ભ્રમણીય પદાર્થ અને વામ ભ્રમણીય પદાર્થ. એમને પ્લસ અને માઇનસ અનુક્રમે સંકેતથી દર્શાવે. દક્ષિણ ભ્રમણીય ડેક્સ્ટ્રો સ્મોલ ડી વડે દર્શાવવામાં આવશે અને વામ ભ્રમણીય લીવો સ્મોલ એલ વડે દર્શાવવામાં આવે. પોલારીમીટર નામના સાધનમાંથી આ ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરવામાં આવે તો ડાબી બાજુનું ભ્રમણ દર્શાવે તો દક્ષિણ ભ્રમણી, જમણી બાજુનું ભ્રમણ દર્શાવે તો એ વામ ભ્રમણીય થશે. તો ખાસ આપણે અવકાશી સમઘટકતા જોઈ રહ્યા હતા, એમાં કાલના દિવસે આપણે ભૌમિતિક સમઘટકતા જોઈ. આ બધા જ સ્વરૂપો છે એમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે. એમાં આ એક સ્વરૂપ છે એમાં સીસ ટ્રાન્સ ઉપરાંતની
સી સ્ટ્રાન્ડ સંગઠકતા જોવા મળતી પણ કઈ સંગઠકતા જોવા મળે તો કે ફેશિયલ અને મેરિડિયલ આ જે બંધારણ છે એ ફેશિયલ અને મેરિડિયોનલ પ્રકારની સંગઠકતા દર્શાવે છે ત્યાર પછી આપણે આજે જે વિગતવાર વાત કરીએ છીએ એ છે પ્રકાશીય સંગઠકતા પ્રકાશીય સંગઠકતા આરસી પ્રતિબિંબોનું નિર્માણ કરે છે પ્રતિબિંબો એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી માટે કિરાલ પદાર્થ ગણા છે અને પ્રતિબિંબી સંગઠકો તરીકે પ્રકાશી સંગઠકોને ઓળખવામાં આવે છે અંગ્રેજીમાં ઇનાન્સિયોમર્સ કહેવામાં આવે છે આ પ્રકાશી સંગઠકો છે બે પ્રકારના હોય દક્ષિણ ભ્રમણીય પ્લસ અથવા વામ ભ્રમણીય માઇનસ સ્મોલ ડી અથવા તો એમને ડેક્સ્ટ્રો કહેવાય સ્મોલ એલ અથવા તો લીવો કહેવાય ડાબી બાજુના ભ્રમણ દર્શાવે તો દક્ષિણ ભ્રમણીય જમણી બાજુનું ભ્રમણ દર્શાવે તો વામ ભ્રમણીય પદાર્થ કહેવાશે ચાલો આપણે સમઘટકતા નામનો ટોપિક છે એની ચર્ચા કરી રહ્યા હતા બરાબર છે એમાં આપણે સમઘટકતાનો પહેલો મુખ્ય પ્રકાર એ અવકાશીય સમઘટકતા છે એમની વાત કરી રહ્યા હતા અવકાશીય સમઘટકતા અને અવકાશીય સમઘટકતા છે બરાબર છે એમનો એક પેટા પ્રકાર અને એ આપણે ભણી રહ્યા હતા પ્રકાશીય પ્રકાશીય સમઘટકતા આ પ્રકાશીય સમઘટકતા વિશે વિગતવાર આપણે વાતો કરીએ તો અહીંયા દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય પદાર્થો કઈ રીતે મેળવી શકે એકાદ બે ઉદાહરણથી વાત સમજવાનો પ્રયત્ન કરીએ દાખલા તરીકે એક ઉદાહરણ આવું લઈએ આપણે સીઓ એમ થાય છે પ્લસ ત્રી પ્રકારનું સંકીર્ણ આયન છે ખાસ એક ધ્યાન રાખશો પ્રકાશી સમઘટકતા છે એ કિલેટ સંકીર્ણ દ્વારા દર્શાવવામાં આવે કિલેટ પ્રકારના સંકીર્ણ સંયોજનો હોય તો જે કઈ સમઘટકતા દર્શાવે છે તો કે પ્રકાશી સમઘટકતા દર્શાવે છે અહીંયા તમે જો ઈએન ને કારણે ઇથેન 1 2 ડાયમાઇન એક કિલેટ પ્રકારનો લિગેન્ડ છે અને એના કારણે કિલેટ સંકીર્ણ બનશે તો એમાં પ્રકાશી સમઘટકતા જોવા મળે એક દંતી લિગેન્ડ બધા હોય તો એમાં પ્રકાશી સમઘટકતા જોવા મળશે નહીં એટલે ખાસ એક ધ્યાનમાં આ લેવું જો કિલેટ સંકીર્ણ હોય ચક્રીય લિગેન્ડ એમાં લિગેન્ડ તરીકે વર્તતો હોય તો જ પ્રકાશી સમઘટકતા જોવા મળશે ઈએન ચક્રીય કે કિલેટ સંકીર્ણ બનાવશે તો આના બે પ્રકારો આપણે જોવા છે અહીંયા તમે જો કોબાલ્ટ એ કોબાલ્ટ સાથે બરાબર છે ઇથેન 1 2 ડાયમાઇન 3 જોડાયેલા છે કેટલા જોડાયેલા છે 3 જોડાયેલા છે આપણે અહીં લખતા જઈ 1 2 અને 3 આવા પ્રકારનું બંધારણ થશે ઉપર વીજભાર કેટલો છે તો કે કેટલો વીજભાર છે પ્લસ 3 જેટલો પ્લસ 3 જેટલો વીજભાર લખવા આ રીતે બરાબર છે આવું નાનકડું અમથું છે એ ભાગ દર્શાવે આ રીતે સંકીર્ણ તમે દોરી શકો હવે આનું પ્રતિબિંબ એટલે વચ્ચે જો અરીસો મૂકવામાં આવે તો શું મળશે આપણને પ્રતિબિંબ એટલે વચ્ચે મૂકીએ અરીસો અરીસામાં જોવામાં આવે તો સામે પ્રતિબિંબ કેવું મળશે કારણ કે આ પ્રતિબિંબી સમઘટકો છે પ્રતિબિંબ રચે છે માની લો કે આ દક્ષિણ ભ્રમણીય પદાર્થ છે કેવો છે દક્ષિણ ભ્રમણીય તો એનું પ્રતિબિંબ કેવું જોવા મળશે વામ ભ્રમણીય પ્રતિબિંબમાં શું થાય તો કે આ જે ભાગ છે એ આ જે પદાર્થની અંદર જમણી બાજુ સોરી ડાબી બાજુ દર્શાવેલો છે તો પ્રતિબિંબમાં આ ભાગ છે એ ઉલટાઈ જશે એટલે કે આ ભાગ છે જમણી બાજુ જશે આ બંને ભાગ છે એ જમણી બાજુ છે તો પ્રતિબિંબમાં
ડાબી બાજુ આવી જશે, એટલે આવું કંઈક થશે એવું આપણે દર્શાવવું હોય તો એ અહીંયા તમે દર્શાવીશું. બરાબર છે. અહીંયા પણ ઈએન કેટલા છે તો કે એક અહીંયા ઈએન છે, એક ઈએન અહીંયા છે, એક ઈએન. હવે તો આનું પ્રતિબિંબ આપણે દોરવું હોય તો આપણે ધ્યાન રાખવું પડશે આ જે ઈએન છે એને સામેની બાજુ લઈ જવું પડે, એટલે આપણે એને અહીંયા મૂકશું. આ બે છે જમણી બાજુ છે એને ડાબી બાજુ દર્શાવે છે, તો આપણે એને ડાબી બાજુ એ અને બે ડાબી બાજુ દર્શાવી દીધા. હવે તમે બંધારણ દોરી નાખો એટલે એ બંધારણ છે એમનું પ્રતિબિંબ સ્વરૂપે આપણને મળશે. કેવા સ્વરૂપે મળશે? પ્રતિબિંબ. આના ઉપર વીજભાર કેટલો છે? તો કે વીજભાર પ્લસ 3 જેટલો છે, તો પ્લસ 3 જેટલો વીજભાર. આ અને આ એકબીજાના પ્રતિબિંબ. જો આ ભાગ છે અહીંયા ડાબી બાજુ છે, તો પ્રતિબિંબમાં એ ક્યાં આવી ગયો? જમણી બાજુ. આ બંને ભાગ છે એ જમણી બાજુ છે, પ્રતિબિંબમાં કઈ બાજુ આવી ગયા? ડાબી બાજુ આવી ગયા. આ દક્ષિણ ભ્રમણીય પદાર્થ હોય તો આ કેવો થશે? તો કે વામ ભ્રમણીય પદાર્થ થશે. આ બંને છે એ પ્રકાશીય સમઘટકો કહેવાય, દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય. એક બીજું ઉદાહરણ લઈએ. આને સમજવા માટે આપણે એક બીજું ઉદાહરણ લઈએ, એક્ઝામ્પલ 2. માની લો કે આવું હોય, પ્લેટિનમ એની સાથે ઈએન છે એ 22 વખત અને સીએલ 2, અને વીજભાર સંકીર્ણ ઉપર કેટલો હોય? પ્લસ 2. આવું કોઈ સંકીર્ણ હોય તો એમનો દક્ષિણ ભ્રમણી અને વામ ભ્રમણી પદાર્થ કઈ રીતે મેળવી શકે? તો ધાતુ આયન કોણ છે? તો કે પ્લેટિનમ. બરાબર છે. એ પ્લેટિનમ સાથે 2 ક્લોરિન, આ રીતે ક્લોરિન જોડાયેલા છે, અને બાકીના બે શું જોડાયેલા છે? ઇથેન 1-2 ડાયમાઇન પ્રકારના લિગેન. બરાબર છે. તો એને આપણે આ રીતે મૂકી દઈએ તો તમે જોશો આ રીતનું કંઈક બંધારણ જોવા મળશે. ઉપર વીજભાર કેટલો છે? તો કે ઉપર વીજભાર પ્લસ 2 જેટલો છે, તો પ્લસ 2 લખશું. આ બંધારણ દક્ષિણ ભ્રમણીય કહેશું, દક્ષિણ ભ્રમણીય. જો નક્કી ન કરી શકાય સૈદ્ધાંતિક રીતે કે બંધારણ દક્ષિણ ભ્રમણી છે એવું નક્કી ન કરી શકાય, પણ જો આપણે આ બંધારણને દક્ષિણ ભ્રમણી કહીશું તો એનું પ્રતિબિંબ કેવું મળશે? વામ ભ્રમણી મળશે. પ્રતિબિંબ મેળવવા માટે વચ્ચે આપણે શું દોરશો? તો કે અરીસો. અરીસો દોરશો. પ્રતિબિંબમાં શું કરશું? સીએલ જે જમણી બાજુ છે એને ડાબી બાજુ લઈ લઈશું, અને ઈએન છે એ ડાબી બાજુ છે એને જમણી બાજુ લઈ લઈશું. આવો ફેરફાર કરશું તો અહીંયા તમે જોશો તો પ્લેટિનમ સાથે, પ્લેટિનમ સાથે આજે 6 બંધ છે, 6 બંધને આપણે પહેલા દોરી નાખીએ. બરાબર છે. હવે આ ક્લોરિન તો એ જીટી જ રહેશે, કારણ કે એનું સ્થાન નથી જમણી બાજુ, નથી ડાબી બાજુ. આ જે ક્લોરિન છે એ અહીંયા જમણી બાજુ છે, અહીંયા આપણે કઈ બાજુ લઈ લઈશું? ડાબી બાજુ. ક્લોરિન અહીંયા ડાબી બાજુ આવી જશે. બરાબર છે. તો વધ્યા આવે 2 ઈએન. બરાબર છે. એક ઈએન ને આપણે અહીંયા લખશું ને એક ઈએન ને અહીંયા લખશું. ભાઈ એક દ્વિદંતી લિગેન હોય ને એ કેટલા બંધ બનાવતું હોય? તો કે એ 2 બંધ બનાવતો હોય, એટલે આ રીતે 2 બંધને એક સાથે જોડાણ થતું દર્શાવેલું છે. તો હવે તમે જોશો ને આ જે અહીંયા હતું આ બંધ ઇથેન 1-2 ડાયમંડ એ સામેની બાજુ વહી ગયું, આ જે સામેની બાજુ હતી એ એના બંધારણની અંદર એના પ્રતિબિંબની અંદર એનાથી ઉલટાઈ ગયું. ઉપર વીજભાર પ્લસ 2 જેટલો છે, તો પ્લસ 2 જેટલો વીજભાર આપણે રાખીશું. તો આ દક્ષિણ ભ્રમણીય હોય તો આ પદાર્થ કેવો થશે? વામ ભ્રમણીય થશે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કાચની અંદર આપણું પ્રતિબિંબ જોતા હોઈએ ત્યારે આપણો આ જે કાન છે એનાથી ઉલટી દિશામાં દેખાય,
આપણો આ હાથ જે બરોબર છે ડાબી બાજુનો હોય આપણને જમણી બાજુ દેખાશે, બધી જ વસ્તુઓ કેવી દેખાય છે, ઉલટી દેખાય, એમને પ્રતિબિંબ કહેવામાં આવે છે. અહીંયા પણ પ્રકાશી સમઘટકો છે એ પ્રતિબિંબી પ્રકારના હોય, તો દક્ષિણ ભ્રમણી સામે વામ ભ્રમણી દોર હોય તો દક્ષિણ ભ્રમણીમાં જે ભાગ હોય એનથી સામેની બાજુમાં એ ભાગ દોરો તો એ વામ ભ્રમણી પ્રકારનું બંધારણ થઈ જશે. અરીસામાં આવા પ્રકારના પદાર્થનું પ્રતિબિંબ આવું જોવા મળે. તો આ પ્રતિબિંબી પ્રકારના પદાર્થો કિલેટ સંકીર્ણો એ પ્રકાશી સમઘટકતા દર્શાવશે. બંને પ્રકાશી સમઘટકો કહેવાય. બરોબર છે. ખાસ એક વાત યાદ રાખવી, શીશ પ્રકારના, શીશ પ્રકારના નહીં પણ ટ્રાન્સ પ્રકારના, ટ્રાન્સ પ્રકારના પદાર્થો પ્રકાશીય સમઘટકતા દર્શાવતા નથી. બરોબર છે. આ એક નોંધ યાદ રાખી, ટ્રાન્સ પ્રકારના પદાર્થો પ્રકાશી સમઘટકતા દર્શાવતા નથી, કારણ કે ટ્રાન્સ પ્રકારના પદાર્થોમાં જે તે એની સાથે જોડાયેલ સમૂહ છે સામસામે ગોઠવાયેલા, પણ સામસામે ગોઠવાયેલા હોય ત્યારે એકબીજા ઉપર એમને અધ્યારોપિત કરી શકાય, અધ્યારોપિત કરી શકાય તો એ કિરાલ પદાર્થો કહેવાય નહીં. કિરાલ પદાર્થો કોઈ ન હોય તો એ પ્રકાશી સમઘટકતા દર્શાવે નહીં. પ્રકાશી સમઘટકતા દર્શાવવાની પ્રાથમિક કન્ડિશન શું હોવી જોઈએ, જે તે સંકીર્ણ કિરાલ હોવું જોઈએ. તો ટ્રાન્સ પદાર્થ છે એ કિરાલ સંકીર્ણ બનાવતા નથી, માટે પ્રકાશી સમઘટકતા દર્શાવતા નથી. બરાબર છે. આના આધારે તમારે કોયડો 9.5 અને 9.6 છે એ સ્વપ્રયત્ન કરવાનો રહેશે. બરોબર છે. એક તમારે કોન્સેપ્ટ આવશે ટ્રાન્સ વાળો, કે કોઈ પણ ટ્રાન્સ સંકીર્ણ હોય તો એ પ્રકાશી સમઘટકતા દર્શાવશે નહીં. અને બાકી તમને કોઈ એક સંકીર્ણ બંધારણ આપી દીધો છે એના શીર્ષ ટ્રાન્સ સમઘટકો કઈ રીતે લખવા એ આપણે અગાઉના ક્લાસની અંદર તમને શીખવ્યું છે. તો કોઈડે 9.5 અને 9.6 ની અંદર આવી કંઈક થિયરી છે, એનો ઉપયોગ આવે છે, તો જે તમારે જાતે કરવાનો રહેશે. ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો આવી જાતે કરવામાં આવતી પ્રવૃત્તિઓ, અહીંથી કહેવામાં આવતી પ્રવૃત્તિઓ છે એ તમારે સ્વપ્રયત્ને નિખાલસતાથી પ્રમાણિકતાથી કરવી જોઈએ, જેથી કરીને તમે તમારું મૂલ્યાંકન કરી શકો અને યોગ્ય દિશાનો ટ્રેક છે એ તમે જાળવી રાખી શકો. તો વિદ્યાર્થી મિત્રો આજે કોઈ વિશેષ વાતો ન કરતા એટલે સુધી રાખીશું. ફરી મળીશું. આવજો.